હવે આગળ વાત કરીએ તો વિજાપુરની, વિજાપુર અલ્ટો કારમાં ગેરકાયદેસર રીતે વેચવા માટે જતો કારિયાનો જથ્થો ઝડપાયો. વિજાપુર શહેરના ખત્રી કુવા પાસેથી રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કરિયાના દુકાન પાસે ઊભેલી શંકાસ્પદ અલ્ટો કારને પોલીસે 41(1)D મુજબ કારને ઝકઝકટ કરી મામલતદારને તેની જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે લાવવામાં આવેલી કાર નંબર GJ02CA3370 માલિક સામે તેમજ 3 ઇસમો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે કાર આંગણવાડી સંચાલિકાની હોવાનું અને માલ સગે વગે કરવાની બાબતને લઈને ચર્ચા જગાવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં શિવશક્તિ કિરણા સ્ટોર પાસે ઊભેલી અલ્ટો કાર નંબર GJ02CA3370 નંબરની કારમાં ખાદ્ય સામગ્રી ભરીને શંકાસ્પદ હાલતમાં ઊભેલી કાર મામલતદાર કચેરીમાં આંગણવાડીની સંચાલિકાની પરિવારજનોમાંથી હોય શિવશક્તિ કરિયાણાની દુકાનના વેપારી જીતેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ મોદી સાથે માલ વેચાણ કરતા હોવાની શંકાસ્પદ વર્તણૂક જોતા કારમાં આવેલ 2 ઇસમોને PSIએ આર બારિયાએ પૂછપરછ કરતા સંતોષકારક કોઈ જવાબ નહીં મળતા પોલીસે કારને જપ્ત કરી મુદ્દામાલ પણ જપ્ત કરી દિલીપભાઈ કેશવલાલ પટેલ તેમજ નિકુંજ દિલીપભાઈ પટેલ તેમજ જીતેન્દ્ર પુરુષોત્તમભાઈ મોદી સામે 41(1)D તેમજ CRPC 102 મુજબ પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. જોકે હાલમાં પોલીસે કાર્યવાહી કર્યા હોવાનું જાણ મામલતદારને કરી છે. મામલતદાર આ ઝડપાયેલા મુદ્દામાલ અંગે શું આગળ તપાસ કરે છે તેમ જાગૃત લોકોની નજર મંડરાયેલી છે. સૈયદજી બુખારી, JDS TV, વિજાપુર.